જી નાયબ કલેક્ટર તરીકે તારીખ 13/2/2019 થી 5/2/2022 જેમણે સેવા આપી લોકહિતના અસંખ્ય કામો કર્યા તેવા ગૌતમ મીણાણી સાહેબની સુરત ખાતે વહીવટી બદલી થતા તેમનો વિદાય સમારંભ આજ રોજ પ્રથમ પ્રાંત કચેરી ધોરાજી ખાતે અને ત્યારબાદ નકડંગધામ તોરણિયા ખાતે યોજાયો. સાથે સાથે પ્રાંત અધિકારી ધોરાજી તરીકે નવીન નિમણૂક થયેલ જયેશ લીખિયા સાહેબનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમમાં પ્રથમ તમામ અધિકારીશ્રીઓ અને સ્ટાફગણ દ્વારા પુષ્પ બિછાવી મીયાણી સાહેબનું અભિવાદન કર્યું. ત્યારબાદ NNC દ્વારા સાહેબને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ નકડંગધામ તોરણિયા ખાતે મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુની હાજરીમાં ઉપલેટા ધોરાજી અને જામકંડોરણાનું તમામ વહીવટીતંત્ર ધોરાજીની તમામ સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો વતી સાહેબને અલગ અલગ રીતે સન્માન અને શુભેચ્છાઓ આપવામાં આવી. આ પ્રસંગે ધોરાજી સબ ડિવિઝનમાં સમાવિષ્ટ ધોરાજીના મામલતદાર શ્રી KT ઝોલાપરા, ઉપલેટા મામલતદાર શ્રી GM મહાવદિયા અને જામકંડોરણાના મામલતદાર શ્રી VM મુલિયાસિયા હાજર રહેલ. વહીવટીતંત્રમાં નગરપાલિકા ધોરાજી, ઉપલેટા અને ભાયાવદરના મુખ્ય અધિકારીશ્રીઓ હાજર રહેલ. સબ ડિવિઝનના તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ધોરાજી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી, પૂર્વ તાલુકા વિકાસ અધિકારીશ્રી ધોરાજી હર્ષવર્ધનસિંહ જાડેજા, વિમલભાઈ કોયણી, DL ભાષા, રાજુભાઈ બાલધા, મકબૂલભાઈ ગરાણા, વરુણભાઈ વઘાસિયા, રાજુભાઈ પેથાણી, તેજાબાપા ટ્રસ્ટ, માધવ ગૌશાળા, બજરંગદળ ધોરાજીના અધ્યક્ષ સંદીપભાઈ ટોપિયા વગેરે નામી અનામી તમામ સંસ્થાના આગેવાનોએ મીયાણી સાહેબને શુભેચ્છાઓ પાઠવી હતી. મીયાણી સાહેબે પણ તમામ અધિકારીશ્રીઓ, સ્ટાફગણ અને સ્વૈચ્છિક સંસ્થાઓના ભરપૂર વખાણ કરીને આભાર માન્યો હતો.